વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. સામાજિક વનીકરણ વિભાગ મોરબી દ્વારા મકનસર ખાતે વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી જનજાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સામાજિક વનીકરણ વિભાગ મોરબી દ્વારા મકનસર ખાતે વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી જનજાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં વિકાસ પામેલા ઉદ્યોગના પગલે થતા પ્રદૂષણ સામે રક્ષણ મેળવવા માટે વૃક્ષોમાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે, જે માટે ગુજરાત સરકારના સામાજિક વનીકરણ વિભાગ અને મકનસર પાંજરાપોળ તેમજ કેન ઇન્ડિયા વચ્ચે 2014માં MOU કરવામાં આવ્યા હતા અને પાંજરાપોળ હસ્તકની 110 હેક્ટર જમીનમાંથી 25 હેક્ટર જમીનમાં ઇમારતી વૃક્ષો જેવા કે સાગ, સીસમ, ખેર, જ્યારે અન્ય 25 હેક્ટર વિસ્તારમાં ફળાઉ, રોપા જેવા આંબલી, આંબા, ચીકુ, 50 હેક્ટરમાં છાંયો આપતી જાતો જેવી કે લીમડા, પીપળ અને 10 હેક્ટરમાં વિસ્તારમાં આયુર્વેદિક વૃક્ષોના વાવેતર મળીને 110 હેક્ટરમાં જમીનમાં 1.25 લાખ વૃક્ષોનું વાવેતર કરીને તેની કાળજી લેવામાં આવી રહી છે. શિબિરમાં માળિયા તાલુકાના 15 શાળાના 800 બાળકોએ હાજરી આપી હતી, તેમજ તમામ બાળકો પોતે 10-10 વૃક્ષોના વાવેતર કરી તેનું જતન કરશે તેવા શપથ પણ લીધા હતા. હકીકતે સામાજિક વનીકરણ વિભાગનો હેતુ જે છે કે લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધે અને તેઓ વૃક્ષો વાવતા થાય અને જે ગુજરાત જે છે ગુજરાતનું જે વૃક્ષ આચ્છાદન છે એ વધે એવા પ્રયત્નો અમે કરીએ છીએ. એ અંતર્ગત અહીંયા લગભગ 800થી વધુ બાળકોને અમે આજે ભેગા કરેલા અને એ બધા બાળકોને વૃક્ષોની વેલ્યુ શું છે અથવા તો એનું મહત્વ શું છે એ અહીંયા વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવેલું અને સાથે સાથે એમને ઓછામાં ઓછા દરેક બાળકે ઓછામાં ઓછા 10 વૃક્ષો વાવવા એવો અહીંયા સંકલ્પ અમે લેવરાયો. પાર્થ પટેલ, KTV ન્યૂઝ, ગુજરાત.